નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે મંગળ બજાર ની અંદર કહેવાય છે, માંડવી વિસ્તાર ની અંદર જે ઘડિયાળીપુરના જે વેપારીઓ હતા તેઓ બંધ પાડવાનો જે વાત હતો, હવે સમગ્ર મામલે મિલેશભાઈ છે. મિલેશભાઈ શું કહેશો આ સમગ્ર તમારી પર આક્ષેપો? હા, કાલે બિરાસર ની ભોરમાં એક જણ ઓફ થઈ ગયો એટલે તે અહીં આવતો હતો. અહીં ગાડી બહાર પથારો છે, આજે એક બી પથારા નથી. વર્ષોથી તમે પથારા જોયેલા છે. અહીં આવતો હતો, મેં ખાલી કીધું એક સ્કૂટર જવા જેટલી તો જગ્યા રાખો, તો સીધો મારી પર પથારાના માણસે લાત મારો હુકમ કર્યો. તરત એમની જોડે બોલાય ચાલી થઈ. અહીં ગાડી દવે ભાઈને મેં કીધું કે આપણને શોભે છે એક જગ્યા તો રાખો આવા જવા માટે. એટલે એ લોકો આ રજૂઆત ઉગ્ર બોલે ચાલી થઈ જશે 100% છે. પણ અંદર ગયો અભિજીતની દુકાને બેસવા, તો અભિજીતની દુકાન આખું તોડું આવ્યું ને મને ગમે તે બોલો માર્યું. એટલે હું અભિજીત સમજાવાયા, અમે કહીએ છીએ કે પથારાઓ રાખવા માટે આજે આટલું બધું નુકસાન નથી. આ કાયમ રહેતો રસ્તો કેટલો ક્લિયર છે. કાલે લોટ હું અહીંયા આવ્યો તારે ખબર પડી કે લોટવાલાની ગલીમાં એમ્બ્યુલન્સ 10 મિનિટ મોડી પહોંચી, એમાં એક માણસનું મૃત્યુ થયું છે. કોઈએ બી કસા માટે સાચી વસ્તુ માટે રજૂઆત તો કરવી પડશે ને સાહેબ. એલિગેશન થયું હોય બતાવે કે મેં શું દાદાગીરી કરી છે. તે આક્ષેપ નહીં, તમે અમારી સામે અમારો જવાબ લો. હું સામેથી મને ખબર પડી કે તમે ચેનલ વાળા આવ્યા છે, હું સામેથી અહીંયા આવ્યો છું. વાંચતા ને એ કઈ ઉંમર લાયક છું, તો એ પથારો બહાર હશે ને ચાલશે? સ્કૂટર નહીં જઈ શકે તો ચાલશે? એ તમે મારે સાહેબ કહો. અમે અમે ચાર્જ શું એમનું જે વર્તન હતું તમે કરો. મારી સાથે અહીંના લોકલ એક બે મિનિટ લોકલ વેપારીઓને પૂછો, એમની કેટલી અરજીઓ અમારી પાસે આવી છે એ પૂછો. આજે કાલે રાતે બી અમને ન્યૂઝ પેપરમાં ચેનલો આવી છે. અમે અમારા આ વિસ્તાર માટે લોહી ઝડ્યું છે. આ વિસ્તારના પ્રશ્નો માટે અમે સામે રજૂઆત કરતા રહ્યા છે ને કરતા રહીશું. તારે પબ્લિક ઘડિયાળી બોલી રહીશું, અમારી સાથે ઉભો રહ્યા છે. ચાર દરવાજાનો રહીશું, અમારી જોડે ઉભા રહ્યા છે. ચાર દરવાજા માટે નહીં બોલીએ તો અમે કોના માટે બોલીશું? દબાણો કાયમ માટે દૂર થશે એવી અમારી કાયમ ને કાયમ રજૂઆત જતી હશે. અહીંયા નહીં, ચાર દરવાજાને દબાણો દૂર છે એવી અમે રજૂઆત કરતા રહીશું. જ્યાં જ્યાં રજૂઆત કરવી પડશે તે અમે રજૂઆત કરવા તૈયાર છે. નિવેદન આપ્યું છે કે અમે ચાર દરવાજાના પથારા માટે જે કઈ છે તેના માટે અહીંયા આવ્યા છે. આપણી સાથે અભિજીતભાઈ છે. અભિજીતભાઈ, તમારી સામે પણ આ આક્ષેપો લાગ્યા છે. મેં કોઈને લાફો પણ નથી માર્યો, અને તમે પૂછી શકો છો મારા વેપારીઓને, કોઈને આમ ધક્કો પણ નથી કે ભાઈ જતો રહે જતો રહે, એવું જ કીધું છે. તમે પૂછી શકો છો. સમગ્ર જે વેપારીઓ છે, આપણ વેપારી તરીકે કામ કરી રહ્યા છો, શું માનો છો આ વેપારીઓ જે બંધ પાડ્યું છે? શું વેપારી નથી પાડ્યું, પથારા વાળા બંધ પાડ્યું હોય છે. પણ આ લોકો પથારા વાળા બંધ પાડ્યું, વેપારી તો એ રહ્યા. જો આવો અંદર આવો, બતાવો જે રીતે અભિજીતભાઈ સોની છે તેઓ પર આક્ષેપ લાગ્યા હતા. આ જે વેપારીઓ છે આ ખુલ્લા છે તેવું સ્પષ્ટ કહી રહ્યા છે. આ જે ગઈકાલે જે મામલો સામે આવ્યો હતો આ વેપારીઓ પણ ખુલ્લા છે. આ જે પ્રમાણે આ તમામ લોકો જે આક્ષેપો કર્યા હતા તેની સામે આજે અભિજીતભાઈ સોની સાથે પૂર્વ નગરસેવક મિનેશભાઈ શાહ પણ આજે અહીંયા આવ્યા છે. આપ જોઈ શકો છો મોટર સ્ટોપની જે દુકાનો છે એ દુકાનો પણ ખુલ્લી છે. અભિજીતભાઈ, વાત એ છે કે જે રીતે જે ભાઈ એક્સેપ્ટ કરી રહ્યા છે, આક્ષેપ કરી રહ્યા છે કે આ ચાર રસ્તા પાસે કે દબાણ હોય તો દબાણ શાંતિની વાત થાય, પણ તમારી પર એવો આક્ષેપ કે ધક્કા દુખી, આ વાતમાં કેટલું તથ્ય છે? એમને એવું કીધું, મેં કીધું તમે જતા રહો યાર, હશે યાર, જતા રહો એવું કર્યું. પણ આપણે એમને લાફો બી નહીં માર્યો અને ગાળા ગાડી બી નહીં કરી, પણ કીધું ભાઈ જતા રહો. પણ ખોટી હવે પેલું કેવું છે, ચગાવની વાત છે, બાકી આપણે કશું કરે ના ના ધક્કો આમ. વાત એ છે કે દબાણ જે છે દબાણ દૂર થશે કે બસ દબાણ દૂર થાય, બસ એ જ આશા છે. આ વેપારી છે, અમે તો એવું ઈચ્છીએ છીએ, અમે દબાણ દૂર કરવા માટે જ ઈચ્છીએ છીએ. હવે તમે જો અહીંયાથી અહીંયા આજે જોઈ લો તમે કે કેવું સરસ છે. હવે દબાણ માટે આગળ ઓટલા અને એ સ્કૂટર પણ ઇવન જતું નથી, એ હાલત છે. ભાઈ કસ્ટમર કેવી રીતે આવે? બરાબર છે. પથારા વાળાઓ એક ટેબલ હોય, પાછું દુકાન હોય, એની આગળ ટેબલ હોય, અને ટેબલ પછી ગ્રાહકો બધા હોય, તો જવાનો રસ્તો કયો હોય? મેઇન એ રસ્તા માટે જ આ બધો પ્રોબ્લેમ છે. એના પહેલા પણ અમે
આપના કોને આપણે લેખિત આપ્યું હતું? બાળુભાઈ શુક્લાને પણ આપ્યું હતું અને બધાને આપેલું છે આ વસ્તુ. આજનું નહીં, એ લોકો છે તે લોકોનો આક્ષેપ છે કે અમે બાળુભાઈને રજૂઆત કરવાના સારી રીતે. હા તો રજૂઆત કરે ને, અમે તો એના પહેલા ની કરેલી છે કે ભાઈ આ બધું પથારા વાળાઓનું બંધ કરો, બંધ કરો. મેઇન જ છે એ લોકોએ ખાલી બંધ રાખ્યું છે. હા માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો, ગણ્યા ગાંઠ્યા લોકો જે છે એ બાકી તદ્દન બોગસ વાત છે. બિલકુલ. આ તમામ જે બાબતો હતી તેની સામે અભિજીતભાઈ સોની આજે મીડિયા સમક્ષ આવ્યા છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે માત્ર ખાલી ધક્કામ ધુક્કી પણ નથી થઈ, ખાલી હાથ લગાવ્યો છે અને તેમને એવું કીધું છે કે અહીંથી જતા રહો, જે કંઈ થયું હોય, પરંતુ તેઓ જે વેપારીઓ છે તે પણ આક્ષેપ કરી રહ્યા છે કે અમારી સાથે અપશબ્દો. પરંતુ આજે અભિજીત સોની અને પૂર્વ નગર સેવક મિનેસા અહીંયા મીડિયા સમક્ષ સામે આવ્યા છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે માત્ર ગાડી જવાની કે આવવા જવાની કોઈને પણ જગ્યા હોય તો ઇઝીલી જઈ શકે તેવું આ અભિજીત સોની અને મિનેશ શાહ કહી રહ્યા છે. હવે તથ્ય શું છે, કારણ કે જે રીતે દબાણ શાખાની ટીમ હવે કામ છે, કારણ કે આ જે રસ્તો છે આપ જોઈ શકો, ગાડી પાર્ક કરવાની પણ જગ્યા નથી. સાંજે તો એટલી બધી ભીડ થઈ જાય છે કે અહીંયા એમ્બ્યુલન્સ આવી પણ મુશ્કેલ થઈ જાય છે. તેના માટે જ મિનેશ શાહ અને અભિજીત સોનીએ આ તમામ જે વેપારીઓને સમજાવ્યા હતા, પરંતુ કહેવાય છે ને કે કાગડાને બેસું ડાળને તૂટું તેવું થઈ ગયું છે. હવે જોવાનું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકાનું જે દબાણ શાખાની ટીમ છે એ શું કરે છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.